ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વડા ડોક્ટર અરશદ પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસઓની બદલી કરવામાં આવી છે ત્યારે અમદાવાદથી ભાવનગર ખાતે આઈપીએસ ડોક્ટર અરશદ પટેલને એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેમણે વિધિવત ચાર્જ સંભાળતા તેમને પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા ડોક્ટર અરશદ પટેલે તમામ લોકોનો સહકારની માગણી કરી હતી, તેની સાથોસાથ જરૂર પડતા ગુનાઓને અટકાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ખાસ કરીને તો સૌથી પહેલાં આપ સૌએ અહીંયા મારું જે વેલકમ કર્યું એ બદલ આપ સૌ મિત્રોનો આભારી છું। ભાવનગર જિલ્લા ખાતે જે વ્યવસ્થા ચાલી રહી છે એ ખૂબ સારી રીતે ચાલી રહી છે। ખાસ કરી આજે જે મેં ચાર્જ સંભાળ્યો છે આ સારી રીતે ચાલતી વ્યવસ્થા વધુ સુદૃઢ આનાથી પણ વધુ કાર્યદક્ષ રીતે ચાલે એ દિશામાં આપણે તમામ પ્રકારના પગલાં ભરશું। પોલીસની સાથે સાથે નાગરિકોનો પણ એટલી જ ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રહેલી છે। આજે આપ સૌના માધ્યમથી ભાવનગર શહેરના તથા ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને મારી એ અપીલ ત્યાં સુધી પહોંચાડવી છે કે જ્યારે જ્યારે પણ કાયદો વ્યવસ્થામાં નાગરિકોની જરૂરિયાત મહેસૂસ થશે ત્યારે પોલીસ દ્વારા ભાવનગર જિલ્લા અને શહેરના નાગરિકોનો મદદ મેળવવા માટે આહવાન કરવામાં આવશે। પોલીસ અને પ્રજા સાથે મળી અને આ શાંતિપૂર્વક તમામ નાગરિકો પોતાનું જીવન ધોરણ ગુજારે એ દિશામાં તમામ પગલાં ભરશું। ખાસ કરી નેશનલ ઇન્ટેગ્રિટી, આર્થિક ગુના અને મહિલા સંબંધી જે ગુનાઓ થાય છે એ દિશામાં સૌથી વધારે ફોકસ રહેશે। જે સીધા જ નાગરિકોને સ્પર્શે છે એવા તમામ જાતના પ્રશ્નો ઊભા ન થાય અને ઊભા થાય તો સમય મર્યાદામાં અને ચોક્કસ એનું નિરાકરણ આવે એ દિશામાં ભાવનગર પોલીસ કોન્સ્ટેબલથી લઈ એસપી સુધી સદાય કાર્યરત રહેશે અને જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના તમામ નાગરિકોનો સહકાર અપેક્ષિત છે। ભાવનગરના નાગરિકો સાહેબ સીધો સંપર્ક કરી શકે તે માટે શું વ્યવસ્થા રહેશે? ભાવનગરના નાગરિકો અથવા તો ભાવનગર જિલ્લા પોલીસની જેને પણ જરૂરિયાત ઊભી થાય એવા ગુજરાતના તમામ નાગરિકો ભાવનગર શહેર ખાતે આવેલી ભાવનગર જિલ્લા પોલીસ વડાની કચેરીનો જે સમય નક્કી કરવામાં આવશે ત્યારે ચોક્કસપણે સંપર્ક કરી શકે એવી વ્યવસ્થા એસ્ટાબ્લિશ કરવામાં આવશે।